નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 3 વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં કોયડાઓનો અભ્યાસ કરવાનો છે. નંબર 1 કોયડો ઉપર છે. જરા જો, એક કોષની પ્રક્રિયા એમાં E0 સેલનું મૂલ્ય આપ્યું છે ટોપ પોઈન્ટ સ્ટ્રક્ચર, અને E સેલ ગણવાનો છે, કોષનો પોટેન્શિયલ ગણવાનો છે, પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આપ્યો છે. પ્રક્રિયા આપી છે નીચેની: Mg Mg plus 2, Mg માંથી Mg plus 2, એનો મતલબ Mg નો ઓક્સિડેશન આ 0 આ પ્લસ 2, Mg નું શું થયેલું કહેવાય? ઓક્સિડેશન. નો ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય એ એનોડ પર થાય, ને એનોડ કઈ બાજુ લખવામાં આવે? ડાબી બાજુ લખવામાં આવે. આપણે કોષ વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ છીએ, એટલે Ag પ્લસ માંથી શું થાય છે? Ag પ્લસ 1 માંથી 0, આ પ્લસ 1 કહેવાય, આ 0, શું થયેલું કહેવાય? રિડક્શન. રિડક્શન કોની પર થાય? કેથોડ પર. ને કેથોડ કઈ બાજુ લખવામાં આવે? જમણી બાજુ. ક્લિયર? ચલો, આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે. સાંકેતિક નિરૂપણ તો એનોડ ડાબી બાજુ લખાય, એટલે જેનું ઓક્સિડેશન થતું હોય એ ડાબી બાજુ લખવાનું, જેનું રિડક્શન થતું હોય એ જમણી બાજુ લખવાનું. બસ સાંકેતિક નિરૂપણમાં ધ્યાન રાખવાની બાબત કઈ? તો Mg એટલે સોલિડ છે, Mg માંથી Mg પ્લસ એટલે આવી રીતે વચ્ચે લીટી પારવાની, પછી આ રીતે પારવાનું છે. આજી ના પ્લસ 2 ની સાંદ્રતા લખી દેવી પડે આપણે 0.130 મોલર. પછી આ રીતે બે ઉભી લીટી પારવાની, ક્ષાર સેતુની રિડક્શન પ્રક્રિયા જમણી બાજુ લખવાનું. રિડક્શન કોનું થાય છે? તો Ag નું, એટલે આવી રીતે Ag પ્લસ માંથી Ag એમ આ રીતે લખવાનું, અથવા Ag માંથી Ag પ્લસ એમ આ રીતે ઉલટી પ્રક્રિયા લખવાની છે. અને Ag પ્લસ ની સાંદ્રતા તમને આપેલી છે, કેટલી છે? 0.130 મોલર. 130 મોલર, સોરી 0.001 મોલર Ag પ્લસ ની સાંદ્રતા, આટલા મોલર આપી છે. જમણી બાજુ શું છે? Ag અને Ag પ્લસ. ચલો, હવે આપણે કોષનો ઇસેલ ગણવાનો છે. તો ઇસેલ કેવી રીતે ગણવાનું? સૂત્ર આપણું ઇસેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n, તૈયાર કરી દેવાનું. લોગ ઓફ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, આમાં Mg પ્લસ નું નિપજ કેવા છે એટલે ઉપર લખી દેવાનું Mg પ્લસ 2 ની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા શું થશે? Ag પ્લસ, એટલે પ્રક્રિયકની સાંદ્રતા Ag પ્લસ લખવાની. Ag પ્લસ ની આગળ બે છે, બે ધ્યાનમાં રાખવાનો છે, તમારે ઉપર બે રાખવાનો છે. ચલો, સૂત્રમાં કિંમત મૂકી દો. ખાલી E0 સેલ નું મૂલ્ય 3.17, 0.059 બાય n. n એટલે શું? આમાં n નું મૂલ્ય એટલે શું? n એટલે ઇલેક્ટ્રોન ની સંખ્યા. આમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી, કેટલો ફેરફાર થાય? Mg માંથી Mg પ્લસ 2 કેટલો ઇલેક્ટ્રોન નો ફેરફાર થયો? ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો, એટલે 2 ઇલેક્ટ્રોન નો ફેરફાર કહેવાય. એટલે એટલે n નું મૂલ્ય કેટલું થશે? 2 થશે. ચલો, n નું મૂલ્ય 2 મૂકી દેવું. લોગ ઓફ Mg પ્લસ 2 ની સાંદ્રતા આપી દીધી, કેટલી છે? લખી દેવાનું 0.130, ખાલી કિંમત જ મૂકવાની છે. આ નીચે Ag પ્લસ ની કેટલી આપેલી છે? 0.3001. પહેલો વર્ક કરવાનો છે, ધ્યાન રાખવાની બાબત છે, ભૂલ નહીં થવી જોઈએ. ચલો, 3.17 માઇનસ હવે 0.059 બાય 2, આનો લોગ લેવાનો, અને લોગ આ બધાનો લોગ લઈ લેવાનો, એ મૂલ્ય આવશે. બધાનો ગુણાકાર કરશો, આ બધાનો ગુણાકાર, આનો લોગ ભાગાકાર કરવાનો, પછી એનો લોગ લેવાનો, એનું જે મૂલ્ય આવે છે હું લખું છું 0.21. ચલો, આવે છે? તો આ જે મૂલ્ય આવે છે એનો જવાબ આવશે આપણો 2.06 વોલ્ટ. ગણતરી કરવાની છે, સિમ્પલ, ધ્યાનમાં રાખવાની બાબત આ છે ખાસ. E0 સેલ બરાબર, આ સૂત્ર લખતા તમને આવડે પછી ગણતરી સિમ્પલ છે, ગણતરી કરતા પછી તમને આવડી જાય છે. ચલો, સોરી 2.96. નેક્સ્ટ, એની પછી જઈએ આપણે બીજો દાખલો આપણો, કે Cu Ag પ્લસ 2 Ag. પ્રક્રિયા આપી દીધી છે, તમારે ગણવાનું છે સંતુલન અચળાંક. હવે ધ્યાનમાં રાખવાની બાબત કે જ્યારે પણ સંતુલન પ્રાપ્ત થતું હોય ત્યારે ઇસેલનું મૂલ્ય તમારે 0.00 વોલ્ટ ગણવાનું. આટલું તમારે બિલકુલ ધ્યાનમાં રાખવું પડે, જ્યારે પણ સંતુલન સપાટો હોય ત્યારે ઇસેલ કોષનો પોટેન્શિયલ 0 થાય. કેમ એવું? તો તમારા આખો જે વોલ્ટમીટર હોય એમાં આંક 0 બતાવી દે, બંને બાજુ સાંદ્રતા સમાન થઈ જાય ને, તો કોષ પોટેન્શિયલ 0 બતાવી દે. તો આપણે આ 0.00 વોલ્ટ લેવાનું છે, બસ ધ્યાનમાં રાખવાનું આટલું છે. ચલો, ઇસેલ બરાબર સૂત્ર
પીડીએફની સાંદ્રતા નિપજ કોણ છે સીયુ પ્લસ 2 એની સાંદ્રતા લખી દેવાની પ્રક્રિયક કોણ છે તો એજી પ્લસ ની સાંદ્રતા પણ એજી પ્લસ ની ઉપર 2 છે હવે સંતુલન સ્થપ એનો મતલબ શું કે આ બંનેની સાંદ્રતા સરખી થઈ ગઈ ને સરખી થઈ જાય તો સાંદ્રતાને શું કરવામાં આવે છે તો એ સાંદ્રતાને સંતુલન અચળાંક તરીકે લેવામાં આવે છે એટલે આમાં જો E0 સેલ નું મૂલ્ય તો મૂકી દઈએ E0 સેલ નું મૂલ્ય કેટલું છે 0.46 આ મૂકી દઈએ 0.46 ખબર છે આઈ પૂછે છે સંતુલન સ્થપાઈ જ્યારે ઈસે શું થવાનું ઈસે શૂન્ય થવાનું એટલે આમાં કમ્પ્લીટ થઈ ગયું 0.059/n n એટલે શું ઓક્સિડેશન આકમાં થતો ફેરફાર અથવા તો ઇલેક્ટ્રોન નો ફેરફાર Cu માંથી Cu પ્રસ્તુત થાય છે એનો મતલબ કેટલાનો ફેરફાર થાય છે 2 નો ફેરફાર તો n નું મૂલ્ય કેટલું લેવાનું છે આમાં 2 લેવાનું છે એટલે બે મૂલ્ય મૂકી દીધું હવે જોજો log આ બેની સાંદ્રતાની Cu + 2 સાંદ્રતા અને Ag + 1 આ સાંદ્રતા હું આપ્યું છે તો બંનેની સાંદ્રતા અચળ થઈ જાય છે સરખી થઈ જાય છે સાંદ્રતા એના અચળ ગણવી પડે એટલે આ જે મૂલ્ય છે આની જગ્યા ખાલી Kc લખવાનું છે તમારે log Kc કારણ કે સંતુલન અચળ ગણવાનો છે આ Kc ગણવાનો છે તમારે C લખવાનું કારણ કે કોન્સન્ટ્રેશન સાંદ્રતા તો સાંદ્રતા આપી છે જો પી લખવામાં આવે તો દબાણ હતે કોઈ વાયુનું દબાણ હોય તો પાછળ પી લખવામાં આવે આ સાંદ્રતા છે એટલે સી લખવામાં આવે ચલો હવે સિમ્પલ ગણતરી કરવાની છે આપણે શું થશે જોજો આ 0 છે આ પ્લસ છે આ બાજુ માઇનસ થઈ જાય માઇનસ 0.46 થઈ જાય બરાબર માઇનસ 0.059/2 log kc મૂલ્ય થઈ જશે log kc માઇનસ માઇનસ બંને સરખું છે એટલે કરી નાખવાનું માઇનસ માઇનસ તો શું થઈ જશે 0.46 હવે આ 2 છે ઉપર આવી જાય અને 0.059 નીચે થઈ જશે 059 અને આ બાજુ રહી જશે ખાલી log kc ચલો kc છે kc નો શું log kc શોધવાનો છે હવે log kc નું મૂલ્ય કેટલું આવે ગણતરી જરા આપણે કરી નાખવાની એનું મૂલ્ય આવે છે 15.6 તો તમારે શોધવાનું તો kc છે તો kc ના 17 નો ઘાટો બનાવી દેવાનો log n જાય એન્ટી log થઈ જાય તો આનો શું થઈ જવાનો એન્ટી log 15.6 હવે એન્ટિલોગ માં ધ્યાન રાખવાનું લોગ એન્ટિલોગ જોતા આપણને આવડે છે તો 0.15 છે ને 0.15 ઘાટ વાળો હોય ને એટલે ડાયરેક્ટ પહેલી પ્લસ જો આગળ હોય ને તો ડાયરેક્ટ ઘાટ આ પોઈન્ટ આગળની જે મૂલ્ય હોય બધું ડાયરેક્ટ ઘાટ તરીકે મૂકી દેવાનું હવે જે વધે 0.6 ને એ 0.6 નો એન્ટિલોગ લેવાનો છે 0.6 નો તમારે એન્ટિલોગ લેવાનો અને 0.6 નો એન્ટિલોગ આવે છે તમારો 3981 તમે જોશો અંદર તો આવો હશે 3981 હવે 0.6 નો એન્ટિલોગ જોયો ને એ 0.2 એન્ટિલોગ માં આગળથી પોઈન્ટ કાપતા જવાનું એટલે 0 છે તે એક આગળથી પોઈન્ટ એટલે 3.9 એટલે 3.981 એટલે 10^15 તો આ આપણો સંતુલન અચળાંક Kc નું મૂલ્ય આવી જાય ક્લિયર સ્ક્રીનશોટ લઈ લો આપણે એને આગળનો ડફો જોઈએ છે હવે ચલો હવે આપણે ડેનિયલ કોસ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ આપ્યો છે આ સમીકરણ આપ્યો છે પ્રક્રિયા માટે ગિબ્સની મુક્ત ઊર્જા ગણવાની છે ગિબ્સની મુક્ત ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે ડેલ્ટા જી 0 પ્રમાણે બરાબર માઇનસ એનએફ ઈ 0 સેલ ડેલ્ટા જી 0 બરાબર માઇનસ એનએફ ઈ 0 સેલ કોસનો પોટેન્શિયલ આપેલો હોય ને ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે ગિબ્સની મુક્ત ઊર્જા ગણવા માટે પ્રમાણિત છે એટલે ચાલો માઇનસ એન n નું મૂલ્ય છે કે n નું મૂલ્ય કેટલું થશે આ પ્રક્રિયામાં તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તમારે લખવાનો છે કેટલો ઓક્સિડેશન આંકનો ફેરફાર છે તો 2 છે તો n નું મૂલ્ય કેટલું થશે 2 કેવી રીતે Zn માંથી Zn + 2 y છે એટલે 2 નો ફેરફાર એટલે n નું મૂલ્ય 2 લખી દેવાનું f નું મૂલ્ય કેટલું લખશો f નું મૂલ્ય તો f નું મૂલ્ય લખવાનું 96487 આ એક્ઝેક્ટ મૂલ્ય 96500 કોલમ પર એપ્રોક્સિમેટલી લખી શકો એક્ઝેક્ટ મૂલ્ય લખી આપણે 96487 કોલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ એનો એકમ છે ચલો હવે એફ નું મૂલ્ય મૂકો 96487 કોલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ એટલે એક આપણે અને ઈ 0 સેલ નું મૂલ્ય ઈ 0 સેલ તમને આપ્યો છે કેટલો છે 1.1 વોલ્ટ ને આપ્યો હોય તો પણ તમને ખબર હોવી જોઈએ કેમ ડેનિયલ કોસ છે અને ડેનિયલ કોસ હોય તો એના માટે કોસનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ આવે એટલે આનો એકમ આપણા વોલ્ટમાં છે ચલો બંનેની ગણતરી કરીએ આપણે તો ગણતરી કરવા માટે જે મૂલ્ય આવશે માઇનસ
એનું મૂલ્ય છે 21 22 7. આટલું આવે છે, ગણતરી કરવાની. પણ એકમ આવે કોલમ વોલ ઇનટુ મોલ ઇન્વર્સ. હવે એક વસ્તુ બીજું ધ્યાનમાં રાખવાનું કે કોલમ વોલ હોય એને આપણે જૂલ તરીકે લખીશું, એટલે આ શું થશે 21 22 7 આ જૂલ ઇનટુ મોલ ઇન્વર્સ આ એકમ થશે. હવે જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય જૂલમાં પણ તમે લખી શકો છો. જવાબ આપણે કિલો જૂલમાં લખવું હોય તો કેવી રીતે લખાશે? જૂલમાંથી કિલો જૂલમાં ફેરવો હોય તો 1000 વડે ભાગી નાખવાનું, અને 1000 વડે ભાગવાથી શું થશે 21.227 આવી થશે. કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણે મુક્ત ગિફ્ટની મુક્ત શક્તિમાં થોડો ફેરફાર આ તમારા જવાબમાં આવે. ચલો હવે આપણે 3.4 વ્યાકરણ અભ્યાસ કરીએ છીએ. 0.1 મોલર KCl નું દ્રાવણ તમને આપ્યું છે. એટલે ધારો કે આપણે ધારી લઈએ, આપણે કાલ્પનિક રીતે તમારે દોરવાની જરૂર નથી, સમજવા માટે 0.1 મોલર KCl નું દ્રાવણ છે. મોલ પ્રતિ લિટર એટલે મોલર KCl નું દ્રાવણ, અને એનો વાહકતા કોષનો અવરોધ, આ જે દ્રાવણ છે એ દ્રાવણને વાહકતા કોષ તરીકે વાહકતા કોષમાં ભરેલું હોય અને એનો અવરોધ માપવામાં આવે તો અવરોધનું મૂલ્ય છે આપણું 100 ઓહ્મ છે. આ 100 ઓહ્મ ટી કોષને પોઈન્ટ, ધારો કે આ જ કોષ છે વાહકતા કોષ, આ 0.1 મોલર KCl દ્રાવણમાં ભર્યું છે તો અવરોધ આટલો આવ્યો છે. હવે એ જ વાહકતા કોષની અંદર આપણે બીજું દ્રાવણ ભરીએ છીએ, એ દ્રાવણ છે આપણું 0.02 મોલર KCl. 0.02 મોલર આ KCl પર KCl, અને એના દ્રાવણ ભરે ભરીએ તો અવરોધ કેટલો આવે છે 520. 520 ઓહ્મ છે. થઈ ગયું છે બે મૂલ્ય. ચલો 0.02 મોલર KCl છે આ જે દ્રાવણ છે, અને એ દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણવાની. વાહકતાનો મતલબ કે ગણવાનો, અને મોલર વાહકતા એટલે લેમ્ડા એમ, આ બે ગણવાનું છે. એનો મતલબ કે આના સૂત્ર ખબર હોય તો તમે ગણી શકો. ચાલો એક સૂત્ર આપણને વાહકતા કોષના અચળાંકનું ખબર છે, જી બરાબર કે ઇન્ટુ આર. કે ઇન્ટુ આર, હવે આપણે કે ગણવાનું છે એટલે કે ના સૂત્રનો કાઢતા એટલે જી ના છેદમાં આર. હવે જીનું મૂલ્ય આપણે મૂકીએ છીએ, જીનું મૂલ્ય કે વાહકતા કોષનો અચળાંક, એ અચળાંક તમને આપ્યો નથી, એનો મતલબ આ વાહકતા કોષનો જે અચળાંક છે એ અચળાંક તમારે ગણવો પડે. અચળાંક ગણવા માટે સૂત્ર તો બેઠવાનું આ છે, આ સૂત્ર માટે તમારે અચળાંક ગણવો પડે, આ સમય આ વાહકતા કોષ માટે નથી ખબર. તો અચળાંકનું મૂલ્ય તમારે આ જે દ્રાવણ છે ને એ દ્રાવણ ભરેલું છે એને આધારે નક્કી કરી નાખવાનું, અને આધારે અચળાંક નક્કી થાય પછી એને નામાં મૂકવાનું છે. ચલો આર નું મૂલ્ય જી આપણે નક્કી કરીએ છીએ. આર નું મૂલ્ય, આર એટલે કે અવરોધ, અવરોધ કેટલો છે 520 ઓહ્મ. આ એકમ સાથે જોઈએ છે આપણે 520 ઓહ્મ. ચાલો કે ઇન્ટુ આર નક્કી કરો તો 0.1 મોલર ની કે વાહકતા, 0.1 મોલર KCl ના દ્રાવણ ની વાહકતા તમને આપેલી છે, જો 1.29 સિમેન્સ પ્રતિ મીટર. એટલે આ વાહકતા કે નું મૂલ્યમાં એકો કહેવાય 1.29 સિમેન્સ પ્રતિ મીટર. લખી દઈએ આપણે 1.29 એકમ લખીએ છીએ સિમેન્સ પ્રતિ મીટર. અવરોધ આર કેટલો છે 100 ઓહ્મ. 100 ઓહ્મ છે. ચલો હવે સિમેન્સ છે તમને જો ખબર હોય આ વસ્તુ તો કોને એકમને આપણે જો કન્વર્ઝનમાં ફેરવવું હોય તો સિમેન્સને ઓહ્મ ઇન્વર્સ પણ કહેવાય અને મો તરીકે પણ દર્શાવવામાં આવે. મો એટલે ઉલટું આ રીતે મો, ઓહ્મ ઇન્વર્સ એનાથી ઉલટું મો. ચલો તો સિમેન્સ અને ઓહ્મ ઇન્વર્સ, આપણે તમારો ઓહ્મ આપ્યો છે ને એટલે આ સિમેન્સને તમારે ઓહ્મ ઇન્વર્સ તરીકે લખવું પડે. લખી દઈએ થોડુંક અલગ થી, ચાલો 1.29 સિમેન્સ એટલે ઓહ્મ ઇન્વર્સ છેદમાં મીટર ગુણ્યા 100 છે આ ઓહ્મ છે. ચલો ઓહ્મ ઇન્વર્સ અને ઓહ્મ બંને નીકળી જશે એટલે જવાબ આવશે આપણો 1.29 સો કરો 129 નીચે મીટર છે એટલે ઉપર મીટર ઇન્વર્સ થઈ જાય. મીટર્સને તમારે સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું, મીટર છે સેન્ટીમીટરમાં એટલે શું થાય 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. તો તમારો આ વાહકતા કોષનો અચળાંક જી નું મૂલ્ય આવે. હવે જે અચળાંક છે એ અચળાંકને તમારે આટલે મૂકી દેવાનો છે, મૂકી દઈએ છીએ આપણે એટલે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે આનો જે કોષનો અચળાંક નક્કી કરવાનો છે એ અચળાંકનું મૂલ્ય આવે છે આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ
જીનસિર માનું મૂલ્ય 0.248 ગુણ્યા 10 ની માઈનસ 2 આ ઓમ ઇન્વર્સ થશે ઉપર જાય તો હા આ ઓમ છે તો ઓમ ઇન્વર્સ થઈ જાય નો ઓમ ઇન્વર્સ ને એકમ આપણે સિમેન્સ માં લખી શકીએ તો વાહકતા કોસ માટે આપણે સિમેન્સ લખી શકીએ સિમેન્સ ઇનટુ સેન્ટીમીટર ઇન્વર્સ ખ્યાલ આવે છે આ ઓમ ઇન્વર્સ ઉપર જાય ને ઉપર જાય તો ઓમ ઇન્વર્સ થાય નો ઓમ ઇન્વર્સ બરાબર શું લખી શકીએ આપણે સિમેન્સ લખી શકીએ એટલે એટલે લખ્યું છે સિમેન્સ ઇનટુ સેન્ટીમીટર ઇન્વર્સ ચલો તો કોસ નો અચળાંક કમણ આવી ગયો હવે અચળાંક નક્કી થઈ ગયો હવે બીજો આપણે શું નક્કી કરવાનું છે મોલર વાહકતા તો મોલર વાહકતાનું સૂત્ર કયું લેમ્ડા એમ બરાબર કે ક્રોસ 1000 બાય સી મોલર વાહકતાનો એકમ તમે ડાયરેક્ટ લખી નાખવાનો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇનટુ મોલ ઇન્વર્સ આ એકમ તમે ડાયરેક્ટ લખી નાખવાનું છે ચલો મૂલ્ય મૂકી દઈએ કે નું મૂલ્ય આવી ગયું કેટલું છે 0.248 ગુણ્યા 10 ની માઇનસ 2 આવી ગયું સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ ખાલી મૂલ્ય મૂકી દો અત્યારે 1000 સાંદ્રતા સાંદ્રતા એટલે 0.02 સાંદ્રતા સેમ લખવાની છે મોલારિટીમાં કેટલી છે 0.02 અને એનો જે જવાબ આવશે તમારે ગુણાકાર કરવાનો છે ફક્ત હવે ગુણાકાર કરવાથી આવશે 124.038 124.038 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ક્લિયર થાય છે તમારે દરેક સૂત્રમાં કિંમત મૂકવાની છે અને જવાબ આવી જાય છે એટલે ધ્યાનમાં રાખવાનું શું બીજો ધ્યાન રાખજો બિલકુલ આમાં બે દ્રાવણ આપ્યા છે એકનો કે આપ્યો છે મોલર વાહકતા આપીને અવરોધ આપ્યો તો આના આધારે તમારે અચળાંક નક્કી કરી રાખવાનો અને અચળાંકને આપણે આ સૂત્રમાં મૂકવાનો એટલે અચળાંક તમારે મોલ આજે કે છે કેનું મૂલ્ય તમારું આવી જાય અને કે આવી જાય પછી તમને ખબર છે મોલર વાહકતામાં કે આવે તો કે મૂલ્ય મૂકી દેવાનો આ સૂત્રના આધારે અને તમે મોલર વાહકતા નક્કી કરી શકો છો ચાલો સ્ક્રીનશોટ લઈ લો આપણે પછી નો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3.5 જોઈએ છે 1 સેન્ટીમીટર વ્યાસ વ્યાસનો મતલબ ડી 1 સેન્ટીમીટર અને ત્રિજ્યા નક્કી કરવી હોય તો 0.5 સેન્ટીમીટર થાય અડધો વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય ચાલો 50 સેન્ટીમીટર લંબાઈ એનો મતલબ લંબાઈ આપે છે કેટલી આપે છે 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં પોઈન્ટ સ્તંભમાંના 0.5 મોલર એનાયટના દ્રાવણનો અવરોધ તમને અવરોધ આપ્યો છે સાંદ્રતા દ્રાવણની કેટલી છે 0.05 મોલ ઇનટુ લિટર ઇન્વર્સ કોનું દ્રાવણ છે આપણો NaOH નું દ્રાવણનો અવરોધ આપ્યો છે અવરોધ એટલે R નું મૂલ્ય 5.55 ગુણ્યા 10 ની 3 ઓમ આપ્યો છે તો અવરોધ ઘટના ગણવાની છે વાહકતા ગણવાની છે અને મોલર વાહકતા ગણવાની છે તો સૌપ્રથમ આપણે મોલર વાહકતાનું સૂત્ર લખીએ શું થશે લેમ્ડા એમ બરાબર કે ક્રોસ 1000 બાય સી નામે એકમ આપણે લાવવાનું છે સેન્ટીમીટર છે આપણે સેન્ટીમીટર માં એટલે રાખવાનું છે એટલે સિમેન્સ ને જે જવાબ આવશે એ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ડાયરેક્ટ એકમ લખી શકો તમે ગણતરીમાં થોડી ભૂલ પડી શકે એની કરતાં ડાયરેક્ટ એકમ લખી દેવાનો કે પ્રોબ્લેમ નહીં આવે ચાલો તો અવરોધ અવરોધ એટલે ગણવાની છે તો અવરોધ આર નું સૂત્ર અવરોધ તેની લંબાઈના સૌ સૂત્ર અવરોધ લંબાઈના સહપ્રમાણ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં પછી અચળાંક દૂર કરીએ એની જગ્યાએ આપણે એક અચળાંક મૂકતા હતા અવરોધકતા અને અવરોધકતા કહેવાય એના સૂત્રનો ઘટક બનાવો એટલે આર ઇન્ટુ એ બાય એલ આવું સૂત્ર થાય અવરોધકતા નક્કી કરવાની છે આપણે તો આ સૂત્ર દ્વારા આપણે અવરોધકતા નક્કી કરીશું વાહકતા કે કયા સૂત્ર દ્વારા નક્કી થાય છે તો કે કોને કહેવાશે અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય આ વાહકતાને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ વિશિષ્ટ વાહકતા એટલે પહેલા શું નક્કી કરવાનું છે તમે જો સૂત્રોનો ખ્યાલ આવી ગયો તમને મોલર વાહકતા વિશિષ્ટ વાહકતા અને અવરોધકતા લખીએ આપણે અવરોધકતા કહેવાય અવરોધકતા ચલો આર નું મૂલ્ય આર તો તમને આપ્યો છે 5.55 ગુણ્યા 10 ની 3 આ એકમ ઓમમાં આપ્યો છે એ એનું મૂલ્ય અમને તમને ખબર નથી તો એના માટે એનું મૂલ્ય કઈ રીતે નક્કી કરશો તો એ બરાબર પાઈ આર સ્ક્વેર ને આધારે નક્કી કરવાનું છે પાઈ આર સ્ક્વેર તો પાઈ નું મૂલ્ય તમે મૂકી દેવાનું 3.14 આર નું મૂલ્ય ત્રિજ્યા ત્રિજ્યા કેટલી છે 0.5
40 સેન્ટીમીટર નો વર્ગ એટલે 3.14 ગુણ્યા 0.5 નો વર્ગ કરો તમે એટલે એનું મૂલ્ય આવશે તમારું 0.785 સેન્ટીમીટર સ્ક્વેર એનો મતલબ ક્ષેત્રફળનો મૂલ્ય તમારે નક્કી કરવો પડે એનું મૂલ્ય એનું ક્ષેત્રમાં કિંમત મૂકી દઈએ આપણે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર ચલો લંબાઈ લંબાઈ કેટલી છે આપણી 50 સેન્ટીમીટર આપી દીધી છે એટલે લખી દઈએ 50 સેન્ટીમીટર એટલે અવરોધ વેક્ટરનું મૂલ્ય તમારો ગણતરી કરશો આ સેન્ટીમીટર સ્ક્વેર છે આ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર નીકળી જાય ને એટલે 1 સેન્ટીમીટર રહેશે એટલે તમે તમે ગુણાકાર કરશો તમે તો આવશે 87.1 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર એટલે અવરોધ વેક્ટર તમારી નક્કી થઈ જાય ઓમ ઇન્ટુ સેન્ટીમીટરમાં એક અવરોધ વેક્ટર નક્કી થઈ જાય એટલે તમારી વિશિષ્ટ વાક્ય નક્કી થઈ જવાની કયા સૂત્ર દ્વારા મૂકી દો 1 ના છેદમાં રો નું મૂલ્ય કેટલું આવી ગયું 87.1 87.1 એકમ કયો છે આપણો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર હવે એકમ છે એટલે 1 ના 87 ના જવાબ કરી ભાગાકાર કરી નાખવાનો એકદમ સિમ્પલ છે 0.01148 આવો જવાબ આવે અને ઉપર એકમ આવશે ઓમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઓમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ચલો આપણને ખબર છે ઓમ ઇન્વર્સ આપણે શું લખી શકીએ તમે આ પર રવા દીધે ચાલે ઓમ ઇન્વર્સ એટલે શું સિમેન્સ કે આવું કહી શકીએ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ એટલે સિમેન્સ નો જવાબ લેવાનો છે એટલા માટે એટલે આપણે ઓમ ઇન્વર્સ ને સિમેન્સ માં ફેરવી દીધું તો આ શું આવી ગયું આપણો વિશિષ્ટ વાહકતા જેને તમારે વાહકતા તરીકે લખી છે કે નું મૂલ્ય નક્કી કરીએ ચલો મોલર વેગ નક્કી કરીએ તો કે નક્કી થઈ ગયો કે નું મૂલ્ય એટલે મૂકી દઈએ 0.01148 એકમ હાથે જોઈએ ચાલો કઈ નહીં સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ થઈ ગયો ચલો આમાં કે હાજર છે સાંદ્રતા સેમ આવે મોલ પ્રતિ લિટર સાંદ્રતા કેટલી આપેલી છે આપણે ખબર હોવી જોઈએ કેટલી આપી છે આપેલું જ મૂલ્ય છે 0.05 મોલ પ્રતિ લિટર એટલે અમે કે મતલબ કે મોલ આવશે નીચે મોલ આવે પ્રતિ લિટર આવે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર કે આપણને ખબર છે ખરેખર આમ કે ને કે ના છેદમાં સીધ હોય પહેલા તો સૂત્રમાં હજાર તો પછી આવે છે કે ના છેદમાં સીધ હોય સાંદ્રતા મોલ પ્રતિ લિટર 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય હા 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય આવું થાય એટલે છેદમાં છેદ અંશમાં આવી ગયો એટલે 1000 થી આવે છે 1000 સેન્ટીમીટર ક્યુબ તરીકે લખવામાં આવે એટલે કે થાય છે કે આ મોલ નીચે રહે નીચે લીટર 1 લીટર ને 1000 સેન્ટીમીટર ક્યુબ લખો છો ઉપર ખાલી બસ એટલે આપણે જે ડાયરેક્ટ સૂત્રમાં ખાલી કિંમત મૂકી ડાયરેક્ટ સૂત્ર લખી દીધું છે તમે ડાયરેક્ટ એકમ પર લખી શકો એટલે ખાલી કન્વર્ઝન બતાવી દઉં તમને ચાલો હવે આનો ભાગાકાર તમે કરશો તો આવશે આ કે નું મૂલ્ય બધું મૂકી દીધું છે બધું આવી ગયું છે અને સિમ્પલ એનો જવાબ આવે તમારો 229.6 હવે એકમ કયો આવશે તો આમાં સિમેન્સ છે આ સિમેન્સ લખી દીધો પછી સેન્ટીમીટર ઇન્વર્સ છે ને સેન્ટીમીટર ક્યુબ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર લેવાનો મોલ નીચે છે ઉપર શું થશે મોલ ઇન્વર્સ એટલે મોલર વાહક તમારી નક્કી થઈ જાય 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ પછી આપણો દાખલો નંબર 3.5 જે ત્રણે ત્રણ સૂત્ર છે એના આધારે કામ કરવાનું છે તમારે સ્ક્રીનશોટ લઈ લો ચલો હવે આપણે 7મા નંબરનો દાખલો કેલ્શિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ સલ્ફેટની અનંત મંડળને મોલર વાહકતા ગણવાની છે અનંત મંડળને મોલર વાહકતા માટે કોલરોસનો નિયમ લાગુ પાડવાનો છે કોલરોસનો નિયમ શું હતો કે ધારો કે મારે MgSO4ની અનંત મંડળને મોલર વાહકતા ગણવી હોય તો એ વાહકતા બંનેના આયનોના બેઝિક સરવાળા જેટલી થાય નિયમ એક્ઝેક્ટ એવો છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંડળને મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંડળને મોલર વાહકતાના બેઝિક સરવાળા જેટલી થાય તો મેગ્નેશિયમ પ્લસ ટુ અને SO4 માઇનસ ટુ એવી રીતે આમાં પણ CA પ્લસ ટુ અને CL માઇનસ એના આધારે ગણીએ છીએ આપણે ચલો CaCl2 નું પહેલા વિભાજન થાય તેમાં શું છૂટું પડે CA પ્લસ ટુ અને CL માઇનસ પણ બે CL છે એટલે બે CL લખવાનું એટલે મેગ્નેશિયમ સલ્ફેટમાં શું થવાનું MgSO4 માં Mg પ્લસ ટુ
અને SO4 -2 આ બે આયનોના બેઝિક સરવાળ જેટલી થાય ચલો આપણે મેગ્નેશિયમ કેલ્શિયમ ક્લોરાઇડની અનંત બંધને ગણીએ CaCl2 ની તો શું થશે કોના બરાબર અનંત બંધને જો આ કેપિટલ જેવું રાખવાનું આ સ્મોલ જેવું છે લેમ્ડા લેમ્ડા Ca+2 માટે લખવાનું છે પ્લસ બે Cl છે ને Cl2 છે એટલે બે આગળ રાખવાના અનંત બંધને Cl- આ ધ્યાન રાખવાનું છે જરા Cl2 હોય તો બે લખવા પડે એટલે દાખલો જવાબ ખોટો આવે Ca+2 કેટલા છે જે મૂલ્ય બધાને આપી દીધેલા હોય અનંત બંધને તો 119.0 પ્લસ 2 Cl- નું કેટલું 6.3 એનો ગુણાકાર કરશો એટલે 119.0 આવશે 152.6 આવે ગુણાકાર કરજો એટલે ખ્યાલ આવી જશે જવાબ આવશે તમારો 271.6 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બધાના મૂલ્યો કેમ સેમ આપેલા છે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સમાં તો તમારે CaCl2 ને અનંત બંધને ગણાઈ ગઈ એવી રીતે તમારે કેલ્શિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ સલ્ફેટની ગણવાની છે અનંત બંધને કોની MgSO4 ની સૂત્ર કયું આવે અનંત બંધને મેગ્નેશિયમ પ્લસ 2 ની પ્લસ અનંત બંધને SO4 -2 ની નિયર છે એકદમ જો અનંત બંધને મેગ્નેશિયમ પ્લસ 2 ની કેટલી આપી છે 106.0 પ્લસ SO4 -2 ની 160.0 બંનેનો સરવાળો કરી નાખીએ અને સરવાળો આવશે 266 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એટલે મેગ્નેશિયમ સલ્ફેટ ની પણ ગણાઈ જાય અને કેલ્શિયમ ક્લોરાઇડ ની પણ ગણાઈ જાય એકદમ સિમ્પલ દાખલા છે બંનેના આયનોના બેઝિક સરવાળા કરવાના છે અને મૂલ્યો તમને આપી દીધેલા હોય ખાલી ધ્યાનમાં રાખવાનું કે આવું Cl માઇનસ છે તો બે આગળ રાખવા પડે ચાલો બીજું આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો કહેવાય જે તમે થિયરીમાં પણ કામ લાગે આપણે નિર્ભય એસિડિક એસિડ છે HAC એસી નો મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ આ એચ એસિટિક એસિડ એટલે CH3COO એસિટિડ આયન છે એટલે આખું જે જોઈએ તો CH3COOH કહેવાય એસિટિક એસિડ જ કહેવાય આ CH3COO માઇનસ અને એચ પ્લસ એટલે એસિટિક એસિડ નું સૂત્ર પણ ટૂંકમાં લખવા તેને આ રીતે લખાય છે ચાલો હવે એનું જે છે ને એના માટે અનંત બંધને મોલર વાહકતા ગણવાની છે તો કેવી આવી ગઈ વિચારજો નિર્ભર એસિટિક એસિડ છે તેની અનંત બંધને મોલર વાહકતા કોના જેટલી થવી જોઈએ તો આવી આવી ગઈ લેમ્ડા 0 H પ્લસ અને લેમ્ડા 0 એસિટેટ માઇનસ CH3COO માઇનસ અને H પ્લસ CH3COO માઇનસ અને H પ્લસ આ બેના સરવાળા જેટલી થાય કે આ થાય એનો મતલબ આ ધ્યાનમાં રાખવાનું છે હવે જોજો આની ગણવાની છે HAC ની ગણવાની છે તો આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીને ગણવાનું છે કારણ કે નિર્ભરની અનંત બંધને મોલર વાહકતા જો ગણવી હોય તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના સરવાળાને બાદબાકી કરવા પડે તો આ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે HCl NaCl અને બીજી મૂલ્ય છે HAC ના ત્રણે ત્રણના મૂલ્ય અને ત્રણે ત્રણના મૂલ્ય આપેલા છે NaC નું મૂલ્ય છે આ ભૂલ મળી NaC અને NaC ના ત્રણ મૂલ્ય આપેલા છે તો આ બધા પ્રબળ છે પ્રબળનો સરવાળો બાદબાકી કરવાનો અને આને ગણવાના છે કેવી રીતે ગણાશે ચાલો જોઈ લઉં ધારો કે અનંત બંધને ગણવાની છે HAC ની તો આ ત્રણે ત્રણ માંથી સરવાળો કોનો કરવાનો બાદબાકી કોની કરવાની તો ધ્યાનમાં રાખવાનું તમારે H અને CAC છે ને એ બેનો સરવાળો રાખવો પડશે બાકી નને બાદ કરવું પડશે H સેમ આવે આમાં H HCl માં એટલે અનંત બંધને HCl પર લખી દેવાનું ચાલો બીજા કોની જરૂર છે AC ની જરૂર છે તો આની અંદર NaC છે તો એમાં એ પહેલું લખી દેવાનું અનંત બંધને કોની NaAC ની ચાલો હવે આમાં H ની જરૂર છે આમાં AC ની જરૂર છે હવે આ બે ની જરૂર નથી ને એટલે એને શું કરવાનું અનંત બંધને NaC એટલે NaCl છે ને આ NaCl એને બાદ કરવાનું કારણ કે તમારે તમને બધા અનંત બંધને મૂલ્ય બધા નાખી પાછી એટલા માટે ચાલો ચાલો HCl લઈએ HCl નું મૂલ્ય કેટલું છે 425.9 NaC નું મૂલ્ય કેટલું છે 91.0 NaCl નું મૂલ્ય કેટલું છે 126.4 તો આની બાદબાકી કરશે એટલે જવાબ આવશે તમારો 390.5 એકમ કયો આવે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ધ્યાનમાં રાખવાનું છે જો તમારે આ બેનું ગણવાનું છે ફરીથી એકવાર CH3COOH નું ગણવાનું છે આવું પણ આપેલું હોય અથવા HAC આપેલું આ H કહેવાય અને આ AC કહેવાય એવું
ઘણો શોધવાનો હોય ને તો IH પ્લસ અને એસિટેટ આયનને સરવાળા તરીકે રાખવાના બાકીનો જે વધારે રહે ને બાદ કરી નાખવાનો એટલે આમાં જો H વાળો HCl એટલે એને A અને AC વાળો N એટલે એને બેને સરવાળા તરીકે રાખો અને જે NaCl છે એને શું કર્યું છે જેની જરૂર નથી એને અને Cl ની આમાં જરૂર નથી પડવાની એને Cl ને બાદ કરી નાખવાનો કારણ કે લાવવાનો તો આપણે આ બેનો સરવાળો થવો જોઈએ આની સાથે Cl આપો આની સાથે Na આપો એટલે Na ને Cl ને બાદ કરી નાખ્યા એટલે તમારો અનંત બંધને મોલર વાહક તરીકે ગણી શકો છો સ્પિન્સર લઈ લો બાકીના આગળ ગણીએ છીએ આપણે ચલો હવે આપણે દાખલો નંબર 9.9 નવમો દાખલો ત્રીજા ચેપ્ટરનો આ સાંદ્રતા આપી તમને કોની એસિટિક એસિડની નંબર એસિટિક એસિડની સાંદ્રતા સાંદ્રતા એટલે આપણે જે લખો હોય એટલે C બરાબર 0.001028 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ લિટર ઇન્વર્સ એસિટિક એસિડ છે એની સાંદ્રતા વાહકતા વાહકતાનું મૂલ્ય પણ લખી દઈએ K બરાબર 4.95 × 10⁵ સીમેન સેન્ટીમીટર ઇન્વર્સ આપી દીધું છે એસિટિક એસિડની અનંત બંધને મોલર વાહકતા આપેલી છે અનંત બંધ એટલે લેમ્ડા 0m 390.5 સીમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ તો વિયોજન અચળાંક ગણવાનો છે વિયોજન અચળાંક એટલે શું ગણવાનો કે એ ગણવાનો છે 11મા ધોરણમાં K નું સૂત્ર આપણે આવતું હતું જરા યાદ કરજો K બરાબર આલ્ફા સ્ક્વેર C 1 - આલ્ફા એનો મતલબ જો વિયોજન અચળાંક ગણવો હોય તો આલ્ફાની જરૂર પડે આલ્ફા સ્ક્વેર ખબર નથી સાંદ્રતા જે છે સાંદ્રતા કેટલી છે તો સાંદ્રતા તમને આપી દીધી છે 0.001028 આ મૂલ્ય તમને આપી દીધું 1 - 1 - આલ્ફાનું મૂલ્ય ગણવાનું એટલે પણ આલ્ફા ગણવાનું હવે આલ્ફા એટલે શું આલ્ફા એટલે વિયોજન અંશ જો જે જવાબ લાવવાનો છે ને એની પરથી આપણે આગળ કામ કરીએ છીએ એટલું ખાસ ધ્યાન રાખવાનું કેવી રીતે દાખલો કરવાનો છે આલ્ફા બરાબર શું થશે આપેલી સાંદ્રતા એ મોલર વાહકતા અનંત મંડળને મોલર વાહકતા સૂત્ર ચલો આપેલી સાંદ્રતા એ મોલર વાહકતા નથી ખબર આ સાંદ્રતા આપેલી છે બધી અને એમાં આપણે મોલર વાહકતા ગણવી પડે પણ અનંત મંડળને મોલર વાહકતાનું મૂલ્ય તમને આપ્યું છે કેટલું છે 390.5 એનો મતલબ લેમ્ડા એમ આટલે નથી ખબર આલ્ફા જરૂર છે આલ્ફાનું સૂત્ર આવું છે પણ અમારે લેમ્ડા જેમ એમ ખબર છે પણ લેમ્ડા એમ આપણને ખબર નથી તો લેમ્ડા એમ આપણે ગણવું પડે તો લેમ્ડા એમ બરાબર કે ક્રોસ 1000 બાય સી નાના એકમ પણ તમને ખબર છે કયો છે આપણો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આ એનો એકમ છે આપણો ચલો હવે શું થશે તો મૂલ્ય મૂકી દેવું કે વાહકતા તમને આપેલી છે 4.95 × 10⁵ સીમેન સેન્ટીમીટર છે આપણે લખવાનાથી એકમ છેલ્લે લખી દઈશું 1000 ભાગ્ય સાંદ્રતા સાંદ્રતા કેટલી 0.001028 લખી દીધી ચલો સાંદ્રતાનો ગુણાકાર કરશો એટલે જે ગુણાકાર કરવાથી જે મૂલ્ય આવશે એ મૂલ્ય લખી દઈએ છીએ આપણે 48.15 સીમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ તો જવાબ તમારો થઈ ગયો લેમડા એમ આવી ગયો હવે લેમડા એમનો સૂત્ર જે છે એ લેમડાની કિંમત તમે આમાં મૂકી દેવાની છે એટલે છે 48.15 અનંત મંડળનો મોલર વાહકતા પણ સીમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં અને આ પણ સીમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એટલે બંનેને એકમ નીકળી જાય એટલે જે મૂલ્ય આવવાનું એ મૂલ્ય છે 0.1233 આલ્ફા આવી ગયો અને આલ્ફા આવી ગયો આમાં કિંમત મૂકી દેવું 0.1233 એનો વર્ગ કરવાનો અને 0.1233 આ કિંમત ફક્ત મૂકવાની છે અને ગણતરી કરશો એનો જવાબ આવશે 1.78 × 10⁵ આ જવાબ આવે હવે આમાં સાંદ્રતા છે સાંદ્રતાનો એકમ આવવાનો મોલ પ્રતિ લિટર મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે આ જે છે કે નું મૂલ્ય એનો એકમ પણ આવશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ બાકી બધા આલ્ફા છે આલ્ફા માટે કોઈ મૂલ્ય નથી એકમ નથી એટલે આ ભાઈ કોઈ બેનો કોઈ એકમ આવવાનો નથી આ એકમ છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એ ડાયરેક્ટ તમારે છેલ્લે મૂકી દેવાનો છે તો આ છે આપણો દાખલો એકદમ ઇઝી દાખલો ધ્યાન રાખજો લાગે તમને અઘરું પણ એકદમ ઇઝી છે થોડુંક ટેકનિકથી કામ કરવાનું હોય વિયોજન અચળાંક છે કે નું મૂલ્ય ગણવાનું છે એટલે આ સૂત્ર આલ્ફા નથી ખબર તો આલ્ફા ગણીએ આપણે લેમડા એમાં લેમડા 0 એમ લેમડા 0 એમ એટલે અનંત બંધને આપી દીધી લેમડા એમનું મૂલ્ય તો લેમડા એમ ગણવો પડે કે ક્રોસ 1000 બાય સી કે નું મૂલ્ય આપ્યું છે વાહકતા 1000 મૂકી દીધું ભાગાકારમાં સી સી એટલે સાંદ્રતા
તો તમારો જવાબ આવી જાય લેમડા જી નો લેમડા એમ નો અચરાંક તમે ગણી શકો છો સ્ક્રીનશોટ લઈ લો આગળ ગણીએ છે 3.10 ચલો હવે આપણે દાખલા નંબર 10 કોપર સલ્ફેટ નું દ્રાવણ આપ્યું છે લખી આપણે જે કાલ્પનિક આકૃતિ બનાવી દેવાની આવી કોપર સલ્ફેટ નું દ્રાવણ છે CuO+ તો SO4- તો હવે દ્રાવણ એમાં 10 મિનિટ માટે અને અંદર 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો જથ્થો પસાર કરીએ છે એટલે સમય તમને આપ્યો છે 10 મિનિટ અને એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહને આપણે I તરીકે દર્શાવીએ એને કહેવાય છે 1.5 એમ્પિયર મૂલ્ય આપ્યું છે અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આનું વિદ્યુત વિભાજન થાય અને વિદ્યુત વિભાજનથી એનોડ અને કેથોડ પર એનોડ પ્લસ કેથોડ માઇનસ હોય એનોડ અને કેથોડ પર વિદ્યુત વિભાજન થાય એટલે નિપજો પ્રાપ્ત થાય આપણે આ પ્લસ છે પ્લસ એટલે કેથોડ પર એટલે જમા થશે CU+2 છે કેવી રીતે જમા થાય CU+2 બે ઇલેક્ટ્રોન મેળવે અને કોપર કેવો બને સોલિડ આ સોલિડ બનીને આ કોપર એટલે જમા થાય આ વિદ્યુત વિભાજન થાય તો તમારે ખોટવાનું છે જો કેથોડ પર નિક્ષેપિત થતા નિક્ષેપિત એટલે જમા થતા કોપરનું દર શોધવાનું છે એટલે મતલબ આપણે જે કેટલું કોપર જમા થાય છે એ તમારે શોધવાનું છે સિમ્પલ દ્રાવણ છે વિદ્યુત વિભાજન કરવાનું વિદ્યુત વિભાજન માટે 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો વિદ્યુત વિભાજન થવાથી કોપર કેટલો જમા થાય શોધવાનો છે સિમ્પલ દાખલાની થોડીક સિમ્પલ માહિતી હવે કેટલું જમા થાય એને આપણે જો શોધવું હોય તો સિમ્પલ આનો બે ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય બે ફેરેડે એટલે બે ફેરેડે વિદ્યુતનો જથ્થો જો પસાર કરીએ છીએ ત્યારે કેટલા ગ્રામ જમા થયેલો કહેવાય કોપરનું વજન કેટલું હોય 63.5 ગ્રામ એટલે બે ફેરેડે પસાર કરીને 63.5 ગ્રામ જમા થાય છે આ સમીકરણ પરથી એવું આપણને ખબર પડે છે કે બે ફેરેડેથી આટલો જમા થાય છે હવે આપણે આ જે આટલો જથ્થો પસાર કરીએ છીએ આ અને ટી આટલા સમય માટે આટલો વિદ્યુત એમ્પિયર તો આ જે જથ્થો છે એને તમે ફેરેડેમાં ફેરવી નાખો તમે કેટલો જમા થાય છે નક્કી કરી શકાશે એટલે આનેથી જથ્થો જે ફેરેડેમાં આવશે ધારો કે જે જથ્થો આવ્યો છે તો બે ફેરેડેથી આટલા ગ્રામ કોપર જમા થાય છે કોપર જમા થાય તો આટલા ફેરેડે જથ્થો પસાર કરવાથી માટે આટલા ફેરેડે જથ્થો પસાર કરવાથી કેટલા ગ્રામ કોપર જમા થશે કહેવાનો અર્થ કે આનું મૂલ્ય તમારે ફેરેડેમાં લાવવું પડે તો ફેરેડેમાં કેવી રીતે લાવવાનું તો ક્યુ બરાબર આ સૂત્ર છે આપણી પાસે આઈ ક્રોસ ટી હા આઈ નું મૂલ્ય 1.5 એમ્પિયર સમય છે સમય આપણે હંમેશા સેકન્ડમાં રાખવાનો છે ધ્યાન રાખજો સેકન્ડમાં રાખવાનો છે તમને આપ્યું છે 10 મિનિટ 1 મિનિટની આવે 60 સેકન્ડ એટલે 10 ગુણ્યા 60 કરવો પડે તો આ જે જથ્થો આવશે તમારો એ જથ્થો આવશે કુલમમાં આવશે શેમાં આવશે કુલમ વિદ્યુત પ્રવાહનો જથ્થો એમ્પિયર 1.5 સમય આટલો અને જે જથ્થો આવે તમારો કુલમમાં આવે તમારે લાવવાનો છે ફેરેડેમાં આ ફેરેડેમાં લાવવો હોય તો એને 96500 વડે ભાગી નાખવાનું એટલે આ જે મૂલ્ય આવશે ઉપરનું એ મૂલ્ય આપણે જરા લખી દઈએ તો એ જે જથ્થો આવે આપણે 900 ઉપર આવશે 96500 નીચે આવશે તો 96500 કુલમ કરીએ આ જે ફેરેડે ખબર છે ને આટલા કુલમ એના આ જે જથ્થો આવે કુલમમાં આવ્યો જો ફરીથી આ જથ્થો કુલમમાં આવ્યો તો એને 96500 વડે ભાગી નાખો તો એ જે જથ્થો આવી જવાનો એ ફેરેડેમાં આવી જવાનો અને એ જે જથ્થો આવે ફેરેડેમાં એ ફેરેડેમાં મૂલ્ય આવે છે એનો 0.0092 આ જવાબ 932 સોરી 932 આ મૂલ્ય ફેરેડેમાં એનો મતલબ વિદ્યુત પ્રવાહના જથ્થાનો મૂલ્ય શેમાં આવી ગયો ફેરેડેમાં બે ફેરેડે પસાર કરીએ છે હવે આની પર આવજો બે ફેરેડે પસાર કરીએ છે તો 63.5 ગ્રામ કોપર જમા થાય છે આટલું નક્કી છે કે આવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ડાઉટ થાય છે તો 0.00932 આટલા ફેરેડે વિદ્યુતનો જથ્થો તમે પસાર કરો તો કેટલા ગ્રામ કોપર જમા થશે સિમ્પલ કેલ્ક્યુલેશન 0.00932 ડિવાઇડેડ બાય 2 63.5 અને જે જથ્થો આવશે તમારો 0.2938 આટલા ગ્રામ તમારો કોપર જમા થશે 0.2938 ગ્રામ શું જમા થાય છે કોપર તો કોપરનો જથ્થો તમારો નક્કી કરી શકો તમે ચલો પછી 0.2938 હવે બીજી જુઓ આમાં આ જે દાખલો છે ને એ દાખલાને તમે બીજી રીતે પણ ગણી શકો કેવી રીતે
તેના માટેનું સૂત્ર છે m બરાબર z ક્રોસ i ક્રોસ t આ z એટલે એનો જીવિત રાસાયણિક તુલ્ય છે z z નું મૂલ્ય છે તુલ્ય ભાર અહીંયા રાખજો તુલ્ય ભાર ના છેદમાં ફેરાડ ક્રોસ i ક્રોસ t ચાલો તુલ્ય ભાર એટલે ખબર આપણને તુલ્ય ભાર એટલે શું જેટલો આણ્વીય દળ હોય તુલ્ય ભાર જો કરવો હોય આપણે તો જે આણ્વીય દળ હોય તમારો અને જે અણુ ભાર હોય એ અણુ ભારના છેદમાં સંયોજકતા આવે આપણા ચેપ્ટરના આધારે શું આવે અણુ ભારના છેદમાં સંયોજકતા તો તુલ્ય ભાર લઈએ તો તુલ્ય ભાર આપણે લખીએ આણ્વીય દળ છેદમાં સંયોજકતા ગુણ્યા i ક્રોસ t ભાગ્યા ફેરાડે તો ખરો છે ફેરાડે બદલવાનો નથી ચલો બધાનું મૂલ્ય મૂકી લઈએ કોપર જમા થાય છે તો કોપરનો આણ્વીય દળ કેટલો 63.5 ગ્રામ તો 63.5 ગ્રામ સંયોજકતા એટલે કોપરની ઉપર કેટલી સંયોજકતા આવે પ્લસ તો બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બે એટલે સંયોજકતા બે કહેવાય છે આયનું મૂલ્ય કેટલું છે 1.5 એમ્પિયર જે તમને એ પૂછા એટલે અને ટી સમય સેકન્ડમાં લાવવાનો છે આપણે આ સમય હંમેશા સેકન્ડમાં જ રાખવાનો એટલે કેટલો થશે 10 10 ના ગુણ્યા 60 એટલે સેકન્ડમાં આવી ગયું ફેરાડે એટલે શું કેટલા છે 96500 કુલમ લખી દેવાનો ગણતરી સિમ્પલ ગણતરી તમારી કરશો એટલે પોઈન્ટ એક્ઝેક્ટ તમારો જે જવાબ આવશે 29.61 ગ્રામ થોડો ડિફરન્સ આવી શકે એમ ગણતરીમાં અરે પોઈન્ટ 29 આવી ગયો એટલા ગ્રામ એ પણ દાખલો આ રીતે પણ તમે ગણી શકો છો એ થાય છે ટૂંકમાં પદ્ધતિ છે ટૂંકમાં રીત કહેવાય આ રીતે પણ તમે ગણી શકો છો ઓકે તો આપણે ચેપ્ટરના સંપૂર્ણ કોયડાઓ એટલે પતે છે 10 કોયડાઓ છે બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું થેન્ક યુ